वेलकम बैक। अमदावाद में जगन्नाथ जी रथयात्रा पहला जड़यात्रा की तैयारी शुरू थी गई है, तरह आती का मंदिर ट्रस्टी पुलिस कमिश्नर ने अरजी आपसे। गृहमंत्री प्रदीपसिंह जाडेजाए प्रोटोकॉल मुजब जड़यात्रा योजना निवेदन आप त्यारे कोरोना ने ध्यान में राखी गाइडलाइन मुजब जड़यात्राओ योजा जेठ सूद पूनमे मंदिर में जड़यात्रा योजा। आ साथ भगवान जगन्नाथ की रथयात्रा पर आगामी समय में निर्णय ले। आशका जहानी हमारे साथ फोन लाइन पर जुड़ाई गया है। आशका, जड़यात्रा कोरोना की गाइडलाइन मुजब योजा शू विगतों? ચોક્કસથી જગન્નાથજી રથયાત્રા પહેલા જળયાત્રા એ ખૂબ મહત્વની વિધિ હોય છે અને તેને લઈને આવતીકાલથી તૈયારીઓ શરૂ થઈ જશે। આવતીકાલે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પોલીસ કમિશનરને અરજી આપી શકે છે કે કઈ રીતે જળયાત્રા યોજાશે। જળયાત્રા જે રીતે કહી શકાય કે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર પરિસરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો, તેમાં પ્રદીપસિંહ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજાએ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે પ્રોટોકોલ મુજબ નિયંત્રણો સાથે અને ખૂબ જ ઓછા લોકો સાથે, માત્ર સેવકો જો સાથે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને આધારે આવતીકાલે ટ્રસ્ટી મહેન્દ્ર ઝા કમિશનરને અરજી આપી શકે છે અને ત્યારબાદ જળયાત્રાની તૈયારીઓ શરૂ થઈ શકે છે। કોરોનાના પ્રોટોકોલ મુજબ જળયાત્રા નીકળશે અને જેઠ સુદ પૂનમના દિવસે એટલે 24 જૂનના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવશે। રથયાત્રા પહેલાની જે વિધિ કહી શકાય, જળયાત્રા એ ખૂબ જ મહત્વની હોય છે, એટલી ધામધૂમથી અને ભક્તો મોટી સંખ્યા જોડાય છે, જેમાં બળદગાડા અને જળ કહી શકાય કે કળશ લઈ અને જળાભિષેક માટેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે। પરંતુ આ વર્ષે છેલ્લા 2 વર્ષથી કોરોના કાળના કારણે કોરોનાની જે અસર છે તેને લઈને પ્રોટોકોલ મુજબ જળયાત્રા નીકળે છે। ગઈ વખતે પણ જળયાત્રા સાદગીપૂર્વક નીકળી હતી અને આ વખતે પણ સાદગીપૂર્વક નીકળશે, ત્યારબાદ રથયાત્રાને લઈને આગામી દિવસમાં નિર્ણય લઈ શકાય છે। બીજી તરફ જો વાત કરીએ તો આ વખતે વિધિગત પ્રમાણે જે પ્રથાઓ છે, જે વિધિઓ છે, તે સાદગીપૂર્ણ કોરોનાના પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે। અને આ જે વખતે જે વાત કરી છે પ્રદીપસિંહ જાડેજાએ બેઠક બાદ, તેમણે કીધું હતું કે રથયાત્રાને લઈને મુખ્યમંત્રી સાથે મહેન્દ્ર ઝા ટ્રસ્ટી અને દિલીપદાસજી મહંતની જે બેઠક થશે ત્યારબાદ રથયાત્રા અંગે નિર્ણય લેવાઈ શકે છે। પરંતુ જળયાત્રા એ સાદગીપૂર્વક કોરોનાના પ્રોટોકોલ સાથે કાઢવામાં આવશે તે અંગેની મંજૂરી આવતીકાલે મહેન્દ્ર ઝા દ્વારા કમિશનરને અરજી આપીને મેળવવામાં આવશે। જી બિલકુલ, આભાર આશકા, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો કાલે મંદિરના ટ્રસ્ટી પોલીસ કમિશનરને આંગેની અરજી આપશે। જળયાત્રાને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાશે જળયાત્રા।